देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल जय भगवान। मित्रों आपणो मकरंद दवे एम के कोने कीधु गरीब छे कोने कीधु राख का भूली जा मन रे भूड़ा आपना जुदा आंख थोड़ाक नथी सिक्का पासे थोड़ीक नथी नोट एमा ते सु बगड़ी जीव बगड़ी गयु एमा ते सु खोट। अरे ऊपर वाली बैंक बैठी छे अपनी माला माल आजनु खानु आज आपे ने कालनी वातो काल। अरे नोट ने सिक्का नाख नदी मा धुड़िये मारक चाल। ओ भाई तू धुड़िये मारक चाल, ओ भाई तू धुड़िये मारक चाल। मित्रों सड़क ऊपर चालवामा जे मजा छे जे मजा नथी धुड़िये मारक धूड़ वाला रस्ता ऊपर जे चालवानी मजा छे ए मजा पाकी सड़क ऊपर चालवानी मजा नथी। यार बहु मोटी बात करी दीदी। मित्रों आज भादरवा सुद 11 नवमो अध्याय राज विद्या राज दुह्य योग चाले। मैं कहूं एम एक प्रश्न लईशु दर्शकों ने गीता ज्ञान आगळ वधारीशु। मित्रों लाखों अवतारनु ज्यारे पुण्य भेगू थाय उत्कृष्ट प्रकारनु पुण्य भेगू थाय त्यारे आ भगवद गीताना ज्ञाननो संजोग भेगो थाय छे। मित्रों हजारोमां अर्जुन तने जे ज्ञान आपू छू ए हजारोमां एक मानस आ ज्ञान ने जानवानो प्रयत्न करशे एवा हजारों प्रयत्न करनारा मानसों माथी एक ज मानस आ ज्ञान ने जेम छे एम साची रीते समझी शकशे एने आत्मसात करी शकशे। मित्रों आनाथी गीतानी वेल्यू ने समझो ज्ञाननी वेल्यू ने समझो। मारा बधा ज दर्शकों ने बे हाथ जोड़ीने विनंती કે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી ભગવદ્ ગીતાના જ્ઞાનનો સાથ ક્યારેય ના છોડશો। મિત્રો ક્યારેય ના છોડશો। આ મોકો જે છે એ મોકો મળ્યો છે એનો પૂરેપૂરો લાભ લઈ લેજો। મિત્રો યોગેશભાઈ કરીને એક આપણા દર્શક છે એ પ્રશ્ન પૂછે છે કે મૃત્યુ પછી 12 દિવસ સુધી જીવ શું આપણા ઘરમાં રહે છે? ઘણા એમ કે છે કે ઘરના મોભ ઉપર અંગૂઠા જેવડો આત્મા હોય છે અને ઘરના મોભ સુધી મોભ ઉપર 12 દિવસ સુધી એ આપણા પરિવારને જુએ છે અને 12 દિવસ 12માની વિધિ સુધી એ ત્યાં હાજર હોય છે। મિત્રો આપની શ્રદ્ધા ગમે તે હોય એ શ્રદ્ધાને તોડવા નથી માંગતો પણ હું સનાતન કુદરતના કાનૂનની વાત કરું છું, સનાતન સિદ્ધાંતની વાત કરું છું, સનાતન સ્પિરિચ્યુઅલ સાયન્સ આધ્યાત્મિક વિજ્ઞાનની વાત કરું છું, વારંવાર કહું છું કે જેના ઉપર કુદરત પણ ચોકડી ના મારી શકે। મારા અનુભવમાં જે આવ્યું છે એ જ હું તમને કહું છું। મિત્રો અહીંયાથી તમે મોબાઈલ કરો અમેરિકા તમારા મિત્રને મોબાઈલનો નંબર જેવો કરો ને જેવું તમે તમે મોબાઈલની રિંગ કરો એ જ સેકન્ડે હજારો કિલોમીટરનું અંતર કાપી એટ એ ટાઈમ અમેરિકામાં તમારા મિત્રના મોબાઈલની અંદર એ અવાજ ઇન્ડિયામાંથી એ જ સેકન્ડે હજારો કિલોમીટર દૂર 7 સમુદ્રની પાર એ અવાજ તમારો એ મોબાઈલમાં ઘૂસી જાય છે સાહેબ। પ્લેનને અહીંથી જતા 24 કલાક લાગે, સ્ટીમરમાં તમે જાઓ વાહનમાં જાઓ તો કદાચ 1-1.5 મહિનો લાગે, પણ મોબાઈલનો જે અવાજ તમારો જે છે એ અવાજ હજારો કિલોમીટર દૂર 1 સેકન્ડમાં પહોંચી જાય છે અને તમારો અવાજ 7 સમુદ્રને ચીરી અને એને
તમારા મિત્રના મોબાઈલમાં તમારો અવાજ સંભળાય છે. મિત્રો, એ કોઈ પણ જગ્યાએ તમારો મોબાઈલનો અવાજ રોકાતો નથી, એને કોઈ અટકાવી શકતું નથી, તરત જ પહોંચી જાય છે. એવી રીતે મિત્રો, મૃત્યુનું વિજ્ઞાન બરાબર સમજી લેજો. 15મા અધ્યાયમાં તો આવવાનું જ છે, પણ યોગેશભાઈએ પ્રશ્ન પૂછ્યો છે એટલે કહી દઉં છું કે જ્યારે જીવાત્મા આ શરીર છોડે છે ત્યારે આત્મા સંકોચ વિકાસનો સ્વભાવવાળો હોવાથી એનો એક છેડો આ શરીરમાં હોય છે અને બીજો છેડો એનો જે તે યોનિમાં એને જન્મ લેવાનો છે, બીજો છેડો એનો એ યોનિમાં હોય છે. જેમ અવાજ અહીંયાથી અમેરિકા સુધી લાંબો થઈ જાય છે મોબાઈલનો અવાજ, એવી રીતે આત્મા પણ એક શરીર આ મોબાઈલમાંથી બીજા મોબાઈલની અંદર એ આત્મા ઘડીના છઠ્ઠા ભાગમાં આંખના પલકારામાં સાહેબ એ વિકાસના સ્વભાવને પામીને એટલો લાંબો થઈ એક પગ એનો અહીં હોય છે, એક પગ જ્યાં જન્મ લેવાનો છે યોનિમાં હોય છે ત્યાં એન્ટર થાય છે. એ એન્ટર થવાની જે ક્ષણ હોય છે એ જ ક્ષણે અહીંયા આ શરીર છોડી દે છે. બંને ક્રિયાઓ એક સાથે બને છે. બીજા ભવની યોનિમાં, બીજા અવતારમાં, બીજી ગતિમાં એક છેડો એનો ત્યાં પહોંચે છે અને એક છેડો અહીંયાથી એનો નીકળી જાય છે. બે પ્રક્રિયા એક સાથે બને છે, કારણ કે નિયમ એવો છે કે જે યોનિના એને કર્મ બાંધ્યા છે એ યોનિમાં એ પહોંચે છે, પછી જ આ શરીર છોડે છે. અને ત્યાં શરીર છોડતી વખત છે એટલો એનો વિકાસનો સ્વભાવ, એ આત્મા વિકાસને પામે છે. અને જ્યારે એ બીજી યોનિમાં એન્ટર થાય છે ત્યારે અહીંયાથી એ સંકોચના સ્વભાવના પામે છે અને સંકોચ થઈ અને આખો આત્મા એ શરીરમાં દાખલ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે સીડી ચડતા હોઈએ, પગથિયા ચડતા હોઈએ ત્યારે ઉપલા પગથિયા પર જેવો પગ મૂકીએ છીએ એ જ સેકન્ડે નીચલા પગથિયાનો પગ ત્યાંથી છટકી જાય છે અને એ પગ ઉપરના પગથિયામાં જતો રહે છે. જેવું ઉપરનું પગથિયું પગ મૂકે છે એવું નીચા પગથિયાનો પગ ત્યાંથી છૂટી જાય છે. આ રીતે હું તમે સીડી ચડીએ છે એવી રીતે સાહેબ, જે યોનિમાં જે જીવાત્માની ગતિ થવાની હોય એ યોનિમાં આત્મા દાખલ થાય છે અને એ જ ઘડીએ અહીંયા જીવ છૂટી જાય છે. તમારે સમજી લેવાનું કે અહીંયા માણસની નાડી બંધ થઈ ગઈ, માણસ ખલાસ થઈ ગયો, એના શ્વાસ બંધ થઈ ગયા, એ જ ઘડીએ એને બીજી યોનિ પ્રાપ્ત થઈ જાય છે. એનું સાયન્સ તમને કહું મિત્રો, એ બીજી યોનિ ના મેળવે તો એ આત્મા પોતે સૂક્ષ્મ સ્વભાવે ઇલેક્ટ્રિકલ બોડીથી એ ક્યારેય રહી શકે નહીં. એમાં એક જ અપવાદ છે, પહેલાં મેં કહ્યું હતું કે જ્યારે એ આત્માના બધા જ કર્મો પૂરા થયા, આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું હોય અને કદાચ એની ફ્રિક્વન્સી ના મળે તો જેવી રીતે મોબાઈલ ડાયવર્ટ થઈ જાય છે, મોબાઈલ રોંગ નંબર લાગી જાય છે, એવી રીતે એની ફ્રિક્વન્સી ના હોય ત્યારે એ જીવાત્માએ એટલો સમય સુધી ફ્રિક્વન્સી એની મળે એટલા સમય માટે એને પ્રેતયોનિમાં ઇલેક્ટ્રિકલ બોડી અને કોજલ બોડી સાથે એને રહેવું પડે છે. પણ આ બધા માટે નથી, આ એક અપવાદ છે જે લાખોમાં એક બની શકે. તો 12મા સુધી જીવ ઘરના મોભ ઉપર બેસી રહે છે અને બધી ક્રિયાઓ જોવે છે, એ શ્રદ્ધાનો વિષય છે, એ સનાતન સત્યનો વિષય નથી મિત્રો. સનાતન સત્ય તો જે મેં તમને કહ્યું એ છે મિત્રો. તો પછી એમનો બીજો પ્રશ્ન છે કે માણસને જન્મ થાય ત્યારે કઈ પ્રકૃતિનો છે? સાહેબ, જન્મ થાય બાળકનો ત્યારે એ બાળક કઈ પ્રકૃતિને લઈને આવ્યો છે
ये क्यारे खबर ना पड़े। साहेब बाड़कनी प्रकृति बाड़क जीवीज होय, ए जारे मोटो थाय एमा अहंकार उभो थाय, अने अहंकार मा जे 11 इंद्रियो जारे एक्टिव थाय एना मा बुद्धि डेवलप थाय, एना अहंकार डेवलप थाय। कारण के नानू बाड़क जे छे एना मा अहंकार डेवलप थयेलो होतो नथी, कारण के प्रकृतिनो अरीसो ए अहंकार छे, अहंकार डेवलप थयेलो नथी। એટલે નાનું બાળક જન્મે ત્યારે એને પ્રકૃતિને સમજી ના શકાય। એ પ્રકૃતિ તો જ્યારે એનામાં બુદ્ધિ ડેવલપ થાય, અહંકાર ડેવલપ થાય, ત્યારે 20-25 વર્ષનો 30 વર્ષનો જ્યારે થાય, ત્યારે ખબર પડે કે એ કયું બીજ લઈને આવ્યો છે, કઈ પ્રકૃતિ લઈને આવ્યો છે। સાત્વિક પ્રકૃતિ છે, રાજસી પ્રકૃતિ છે કે તામસી પ્રકૃતિ છે, એ 15-20 વર્ષ પછી ખબર પડે મિત્રો। જન્મ સમય ક્યારે ખબર ના પડે। આ વાત ખાસ સમજી લેજો। કોઈને પ્રશ્ન થયો હોય કે 12મું 13મું વિધિ કરીએ છે તો શું એ બધી વિધિ ખોટી છે? ના મિત્રો, એ ગરુડ પુરાણની અંદર બતાવેલી વિધિ પ્રમાણે વિધિ કરવામાં આવે છે। વિધિ એટલા માટે કરવામાં આવે છે કે એક બાજુ બ્રાહ્મણો જે વિધિ કરે છે, એ વિધિ જે છે એનાથી એમને જે કંઈ મળે છે એ એમનાથી એનું જીવન ચાલે છે। બીજું કે કોઈ માણસ લોભી માણસ હોય કે જેને કોઈને એક પૈસો પણ દાન ના કર્યું હોય, તો એવા લોકોને આ વિધિ જે આપણા ઋષિમુનિઓએ ઊભી કરી છે, એ વિધિ દ્વારા એ બ્રાહ્મણોને, રાવણને, ગરીબોને દાન કરી શકે, એટલા માટે એની લોભની વૃત્તિ તોડવા માટે અને ધર્મ તરફ વળે એટલા માટે આ વિધિ છે, ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે। એનો ભાવ એક જ છે કે આનાથી માણસની લોભની ગ્રંથિ તૂટે અને એ કોઈ પણ જીવને દાન આપી શકે એવી વૃત્તિ એનામાં ઊભી થાય, દાનની ભાવના ઊભી થાય, એટલા માટે આ વિધિ કરવામાં આવે છે મિત્રો। એટલે ખાસ સમજી લેજો, એ ખોટું નથી, એ સાચું છે, પણ એ રિલેટિવ વ્યવહારિક સત્ય છે, સનાતન સત્ય નથી। એ વ્યવહારિક સત્ય, એની રીતે જે કંઈ આપણે વિધિઓ કરીએ છીએ, 13માના દિવસે દાળ ભાત શાક લાડુ જમાડીએ છીએ બધાને, બરાબર છે, એમાં કશું ખોટું નથી। અને ત્રીજું કારણ કે 12-13 દિવસ સુધી જે શ્રદ્ધાંજલિ, જે ભાવના કરવામાં આવે છે, ભાવ, ભક્તિ, ગરુડ પુરાણ આ બધું જે બેસાડવામાં આવે છે, એની પાછળ એક ભક્તિનું, ધર્મનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, જેનાથી ઘરના જે સભ્યો છે બધા, એ સભ્યોનું માઇન્ડ ડાયવર્ટ થાય અને શોકમાંથી ધીમે ધીમે બહાર નીકળે, એટલા માટે 15 દિવસ સુધી આ વિધિ કરવામાં આવે છે મિત્રો। એની પાછળનો આશય સારો છે, શુભ છે, ખરાબ નથી। એટલે આ જે કરવામાં આવે છે એ કરવાનું, ખોટું કશું જ નથી। એ કરતા હોય તો એમાં આડખીલી આપણે ક્યારેય બનવાનું નથી। માત્ર જે જીવાત્મા આપણી વચ્ચેથી જતો રહ્યો છે, એ જ્યાં હોય ત્યાં સુખ શાંતિને પામે, મોક્ષનો સંજોગ ભેગો થાય, મોક્ષનું જ્ઞાન મળે, એવા ભાવ આપણે કરવા, એ પુરુષાર્થ કરવો, બસ આટલું જ કરવાનું છે મિત્રો। ભગવદ્ ગીતાનો 9મા અધ્યાયનો 6ઠો શ્લોક બરાબર સાંભળજો। ગઈકાલે આપણે 4થા અને 5મા શ્લોકની વાત કરી છે, 6ઠો શ્લોક એમ કે છે, જેમ આકાશથી આકાશમાં ઉદ્ભવેલો વાયુ હંમેશા આકાશમાં જ રહેલો હોય છે, આપણે આકાશને નથી જોઈ શકતા, આપણે વાયુને નથી જોઈ શકતા, માત્ર વાયુનો આપણે અનુભવ કરી શકીએ છીએ, એ રીતે ભગવાન કહે છે, મારા સંકલ્પ દ્વારા ઉપર સઘળા ભૂતો મારામાં રહેલા છે। મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન થયેલા ભૂતો, એ સર્વભૂતો મારામાં રહેલા છે। સાહેબ કેટલી બધી કોન્ટ્રાડિક્શન છે! એક બાજુ ભગવાન 6ઠા શ્લોકમાં એમ કે મારા સંકલ્પથી ઉદ્ભવેલા ભૂતો સર્વ મારામાં રહેલા, અને આગળના 5મા શ્લોકમાં એમ કે આ ભૂતો મારામાં રહેલા નથી। સાહેબ ભગવાન બોલીને ફરી જાય છે યાર,
પહેલા જ કહે છે કે આ ભૂતો મારામાં નથી એવું તું સમજ. અને ફરી પાછા એમ કહે છે કે આ સર્વ ભૂતો, સગડા ભૂતો મારામાં રહેલા છે, તો સાચું શું? બહુ ઊંડું ગૂઢ જ્ઞાન છે, ગૂઢ રહસ્ય છે. એટલે જ નવમા અધ્યાયનું નામ આપ્યું રાજવિદ્યા રાજગુહ્ય યોગ. ભગવાન કહે છે કે સગડા ભૂતો મારામાં રહેલા છે, એનો અર્થ એ થયો સ્વભાવે કરી આત્માને જે ગુનો છે એ ગુનો કરી અને સર્વ ભૂતો જે છે એ મારામાં જ રહેલા છે, મારો જે આત્મા છે એવો જ આત્મા સગડા જીવોનો છે, સગડા ભૂતોનો છે. કારણ કે સ્વભાવે કરીને એક છે. કબીર કુવા એક હે પણ યારી અનેક, બર્તન સબકે ન્યારે હે ઓર પાણી સબ મે એક. ભગવાન આ કહેવા છે કે માગે છે કે બર્તન ભલે જુદા જુદા હોય પણ એમાં પાણી તો એક સરખું હોય, પાણીનો સ્વભાવ એક સરખો હોય. અર્જુન આ રીતે મારા આત્માના જે ગુણો છે એ ગુણો આ દુનિયાના દરેક જીવના આત્મા જે રહેલો છે, દરેક જીવ માત્રમાં દરેક ભૂતમાં જે આત્મા રહેલો છે એનો આત્માને મારા આત્મામાં એક રાઈના દાણા જેટલો ફેર નથી. મારા જેટલા ગુણો છે એટલા ગુણો એનામાં છે, ફેર એટલો છે કે મારો આત્મા એ જ્ઞાન સ્વરૂપ થયો છે. એટલે બધા આવરણો નીકળી ગયા છે. અજ્ઞાની જે જીવો છે એમને જાતે કરીને આત્મા ઉપર આવરણો આવી ગયા છે, કામ ક્રોધ લોભ મોહ અહંકાર. એટલે આત્મા ઢંકાઈ ગયો છે, એમની શક્તિ પ્રગટ નથી થઈ અને મારી શક્તિ પ્રગટ થઈ ગઈ છે. ભગવાન બોલ્યા કે બધા ભૂતો મારામાં છે, આ રીતે મારામાં છે. પાછા કહે છે કે અર્જુન આ ભૂતો મારામાં નથી એમ પણ સમજ, આવું કહે છે, અવડું બોલે છે ભગવાન. ના, ભગવાન કહે છે કે બધા ભૂતો મારામાં નથી. એટલે કહેવા માંગે છે કે દરેક આત્મા જે છે, વ્યક્તિગત રીતે જે આત્મા છે, અસ્તિત્વ સ્વરૂપે દરેક આત્મા પોતે સ્વતંત્ર છે, અસ્તિત્વ સ્વરૂપે અલગ છે. હું જેમ તારાથી જુદો છું, મારાથી અર્જુન તું જુદો છું, એવી રીતે દુનિયાના સર્વ ભૂતો એ મારાથી અસ્તિત્વ સ્વરૂપે અલગ છે. દરેકને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે હું કહી શકું કે એ ભૂતો મારામાં નથી, આત્માના ગુણો એ કરી અને બધા ભૂતો મારામાં છે, પણ અસ્તિત્વની દ્રષ્ટિએ કોઈ ભૂત મારામાં નથી. સાહેબ, આ જ્ઞાન કોઈ ચોપડીમાં નહીં વાંચવા મળે. ગીતાની કોઈ ચોપડી શોધી કાઢો, ગમે ત્યાંથી શોધી કાઢો, એ 1000 પાનાનું હોય કે 500 પાનાનું હોય, આ શ્લોકનું ગૂઢ રહસ્ય સાહેબ એમાં નહીં મળે. મરી જઈશું તોય મળે. અને તમે શોધી વળો યાર. ભગવાન કહે છે કે અસ્તિત્વ એ કરીને દરેક ભૂતો સ્વતંત્ર છે. એટલે ઘણી વખત કોઈ એમ કે આપણે આ પરમાત્મામાં લીન થઈ જવાનું છે મૃત્યુ પછી. જો મૃત્યુ પછી પરમાત્મા, કોઈ પણ ભગવાન તમે માનતા હોય, રામ માનતા હોય, કૃષ્ણ માનતા હોય, મહાવીર માનતા હોય, હનુમાનજી માનતા હોય, સ્વામિનારાયણ ભગવાન માનતા હોય, સત્કૈવલ ભગવાન માનતા હોય, જે તમારા ઈષ્ટદેવ હોય, એમાં લીન થઈ જવાનું હોય, જો આપણું અસ્તિત્વ જ ના રહેવાનું હોય, તો પછી કહેવાનો કોઈ અર્થ નથી. એમાં ભળી જવાનું હોય તો કોઈ અર્થ નથી. ભગવાન ના પાડે છે કે સર્વ ભૂતો મારામાં નથી, સ્વતંત્ર દરેક આત્માનું અસ્તિત્વ છે, મારું તમારું અસ્તિત્વ છે. એ અસ્તિત્વ મટી જવાનું હોય તો આ જીવનનો કોઈ પ્રશ્ન નથી, આ જ્ઞાનનો કોઈ પ્રશ્ન નથી. દરેક જીવાત્મા એ આત્મ સ્વરૂપે અનંતકાળથી સાહેબ અસ્તિત્વ સ્વરૂપે અનંતકાળથી પોતે સ્વતંત્ર છે અને અનંતકાળથી એ સ્વતંત્ર રહેશે જ.
तमे मानो या ना मानो, सनातन सत्य मारी तमारी मान्यता ऊपर काम करतो नथी। ए विज्ञान स्पिरिचुअल साइंस आध्यात्मिक विज्ञान ना सिद्धांतों ऊपर काम करे छे। इतले मुक्ति नु महत्व बतायो। मुक्ति इतले स्वभाव थी ऊर्ध्व गति में सिद्ध क्षेत्र में जतो रहे, ज्या आत्मा पोताना गुणों में ज पोतानो अनंत सुखनो स्वभाव छे, ए स्वभाव ने साहेब निरंतर अनंत काल सुधी ए शाश्वत ने सनातन सुख में ज रमणता करतो होय। ज्या प्रकृति नो एक अणु परमाणु पण प्रकृति नो ना होय, मात्र सुख सुख ने सुख ज होय साहेब। फरी कहू छू कि आ सुख जेने चाखू छे एने खबर छे यार, जलेबी खाधा पछी चा मोड़ी लागे, चामा आनंद ना आवे, एक वक्त आ सुख नो अनुभव थई जाय ने त्यारे संसारना बहुता भौतिक सुखो फीका लागे साहेब। कदाच आ धरती पर कोई मानस ने सुख लाग्यु छे ने, संसारी हुं तमे पत्नी ने बाड़को वाला छे, कदाच सुख लाग्यु छे ने तो वधारेमां वधारा सुख गृहस्थ जीवन में पति पत्नी जो विशेष सुख भोगवे छे एमां आपणे बधा ज सुखो भूली जईए छे, अने एटलू जे सुख लागे छे ए सुख पण साहेब नाशवंत सुख छे, क्षणिक सुख छे, एनी पाछळ पागल थेवा जेवू नथी। अत्यारे संसारमां सर्वश्रेष्ठ विषय वासनानुं सुख लागतुं छे। भगवान कहे छे विषय वासनाना सुख ए तो टेम्पररी सुख छे साहेब, पण सिद्ध क्षेत्रमां आत्मा पोतानो गुण पोतानुं सुख जे छे सच्चित आनंद परमानंद एवं शाश्वत ने सनातन सुख साहेब, ये जयरे चाखे ने नहीं चखात। अत्यारे हूँ तमें प्रकृति बंधन में छे, आवरणों आई गया है एटले सुख अपने चाखवा नहीं पड़े, पर सुख जयरे चाखवा मड़े ने त्यारे खबर पड़े कि आ ब्रह्मांड बदाज सुखों आग फिक्का थी जाए, जीरो वेल्यू थी जाए, અને આત્મા પોતાના સ્વભાવમાં પોતાના સુખમાં અનંતકાળ સુધી રહેતો થઈ જાય, જે અનંતકાળ સુધી એ શાશ્વત અને સનાતન સુખ પછી દુઃખનું છાંટોય નથી, દુઃખનો ટીપોય નથી। એટલે ભગવાને કહેવું પડ્યું કે અર્જુન આ દુઃખરૂપી સંસારમાં તું આવ્યો છું, સંસાર ચક્રમાં આવ્યો છું દુઃખરૂપી સંસારમાં, એવું પદ શોધ કે જે પદમાં આવ્યા પછી निरंतर शाश्वत ने सनातन सुख छे, ए सुख पछी अनंतकाल सुधी दुखनो छाटो ही नथी। ए पद ने मेळवी ले, ए पद मळ्या पछी तारा मन में क्यारे आ नाशवंत सुखनी अपेक्षा उभी नहीं थाय। अने आ सुख समझी लो मित्रों, मात्र ने मात्र मनुष्य अवतार में मेळवी शकाय, देवयोनी मनुष्य देवयोनी जानवरयोनी के नरकयोनी में आ चांस नहीं मड़े। सांभता रहो मित्रों, आ गीता ज्ञान घर बदाज सभ्य भेगा सांभता रहो, आ गीता श्रवण जे पुण्य बंधाय छे मित्रों, मने खबर छे के केटलू जबरदस्त पुण्य बंधाय छे, एटले मने दया आवे छे, मने करुणा उपजे छे आ लोको ऊपर के जे लोको आ ज्ञान ने मेळव्या वगर फानी दुनिया छोड़ी देश कई जसे खबर नथी। मित्रों भाग्यशाड़ी छो, मनहर भाई पण भाग्यशाड़ी छे, अने तमे मारा दर्शको पण भाग्यशाड़ी छे कि आ कलियुग में आ ज्ञान होय सके ज नहीं, शक्य ज नथी मित्रों, आ अपवाद छे। अने जेटला जेटला आ मारो सत्संग सांभळी रह्या छे ए बधा ज साहेब एमने हुं देव मानुं छुं, મારા બધા જ દર્શકો કે લાખો કરોડો જન્મનો પુણ્યનો ઉદય થયો ત્યારે આપણો આ સંજોગ ભેગો થયો છે, અને કુદરતે આ મનહરભાઈના ખોડિયાને નિમિત્ત બનાવ્યું છે। મિત્રો આવતીકાલે સાંજે 7 વાગે ફરી પાછા મળીશું।
અને આગળ આપણી યાત્રા ચાલુ કરીશું, જ્ઞાન યાત્રા એને ચાલુ કરીશું. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, કે જેથી આ જ્ઞાનનો મારા બધા જ દર્શકો લાભ લઈ શકે. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.